ભરૂચના રિક્ષા ચાલકોના સંગઠન એવા જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ આવેદનપત્રમાં તારીખ 22 માર્ચથી ચક્કાજામ અંગેની ચીમકી આપવામાં આવી હતી. જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્ષ 2020માં કોરોના મહામારીના દિવસોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં રિક્ષા ચાલકોએ ભારે આર્થિક તંગી અને ભૂખમરાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારે રિક્ષા ચાલકોને દૈનિક ₹215 લેખે લોકડાઉનના દિવસોની સહાય ચૂકવવા જાહેરાત કરી હતી, જે અંગે ભરૂચ અને આસપાસના આશરે 3000 જેટલા રિક્ષા ચાલકોએ સહાય મેળવવા માટે ફોર્મ ભરીને RTO કચેરી ખાતે જમા કરાવ્યા હતા, પરંતુ RTOના કર્તાહર્તાઓએ ફોર્મ પરત આપ્યા હતા, જેથી જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા આ સહાયની માંગણી કરવામાં આવી છે. અન્યથા તારીખ 22 માર્ચના રોજથી ચક્કાજામ હડતાલની ચીમકી આપવામાં આવી છે. રિક્ષા એસોસિએશન કે આજે આયોજન પત્ર આપવામાં આવે છે કલેક્ટરશ્રીને કે જે લોકડાઉનની વખતે ગુજરાત સરકારે રિક્ષા ચાલકોને કે અમે ₹215 એ ગુજરાત સરકારે જાહેરનામું આપી દીધું. એના પછી અમારે જે મરૂમ અફવાસ પેન્ટર રોશન સૈયદ એ બધાએ ઘરે ઘરેથી લઈ જઈને ફોર્મ ભરીને RTOને જમા કરવામાં આવ્યા હતા. એના પછી 5 મહિના પછી એ બધા ફોર્મ અમને પાછા આપવામાં આવ્યા છે કે ગુજરાત સરકારે કંઈ પરિપત્ર એનું ના પાડી દીધું કે કોઈને પૈસા આપવામાં ના આવે. આવી પરિસ્થિતિમાં હવે રિક્ષા ચાલકો જશે કઈ કે હપ્તા ચડી ગયા છે 8 મહિનાથી રિક્ષાવાળાના ધંધા છે નથી. અને ગુજરાત સરકારથી અમારી માંગ એ છે કે રિક્ષાવાળા માટે કઈ યોજના લાય અને કઈ લાભ આપે એવી અમારી વિનંતી છે. જે જય ભારત. અભિતભાઈ, જો આ માંગણી નહીં સંતોષાય તો શું કરશો? અમે આ માંગણી 21 તારીખના રાતે 12 વાગ્યાથી અમે વાર જોઈશું. જો ના પૂરી થાય તો અમે 22 તારીખે સવારે આખા ભરૂચ જિલ્લામાં અમે ચક્કા જામ કરશું અને એક દિવસની હડતાળ પાડવાનું રાખશું.